કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય અંગ્રેજી ઇંગ્લિશ. એમાં જોઈશું મોડલ ક્વેશ્ચન પેપર. અગાઉ આપણે પાઠ 6 અને રિવિઝન 2 એટલું ભણી ગયા. હવે આપણે જોઈએ મોડલ ક્વેશ્ચન પેપર, એટલે આદર્શ પ્રશ્નપત્ર તરીકે પણ કહેવાય. તો એમાં જોઈએ પ્રશ્ન 1. પ્રશ્નો વાંચો અને યોગ્ય વિકલ્પ ફરતે ગોળ કરવાના છે. સાચા જવાબ ફરતે આપણે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે, ગોળ કરવાના છે. તો શું છે? હુ ઇઝ રાઇટિંગ અ બુક, આપણે બુકવાળું જોયું હતું ને, એ છે કોયલવાળું. કીકુ કે કિટ્ટુ? કિટ્ટુ કોણ હતી? બિલાડી. અને કીકુ કોણ હતો? કાગડો. તો કોણ બુક લખી દેતું? બિલાડી. તો કિટ્ટુ. મેં તમને કહ્યા હતા ને, સ્પેલિંગ સાથે પ્રાણીના નામ જોજો, કોને કઈ રીતે બોલાવાય છે. કિટ્ટુ કોણ છે? કુકુ કોણ છે? કીકુ, ગિટ્ટુ, ડિમ્પુ, રેબિટને શું નામ છે, એ બધું યાદ રાખવાનું હતું. હુ ઇઝ રોકી? રોકી કોણ હતો? રો કે રેબિટ? કાગડો કે સસલું? કોણ હતું? સસલું. તો આપણે રેબિટ ઉપર ગોળ કરીશું. હુ ઇઝ કુકુ બેસ્ટ ફ્રેન્ડ? કોણ હતો કુકુનો બેસ્ટ ફ્રેન્ડ? કુકુ કોયલનો ફ્રેન્ડ. કીકુ કાગડો. તો આપણે કીકુ અને કિટ્ટુ, કિટ્ટુ તો બિલાડી હતી, કીકુ કોણ હતો? કાગડો. તો સાચો જવાબ કીકુ. તો કીકુ આપણે ગોળ કરીશું. ઇઝ ધ ગોટ રનિંગ? શું બિલાડી, આ બકરી દોડી રહી હતી? ના. શું કરી રહી હતી બકરી? તો દોડી નથી રહી. તો આપણે યસ અથવા નો જવાબ છે, તો નો ઉપર ગોળ કરીશું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? ડોગ શું કરતો હતો? એનું નામ શું હતું? એ આપણે અગાઉ પાઠ દરમિયાન આપણે શીખ્યા હતા, દરેક પ્રાણી શું ક્રિયા કરી રહ્યું, શું નામ હતું, એ ખાસ ધ્યાન રાખવાનું કહ્યું હતું ને. તો ડિમ્પુ કે ગિટ્ટુ? ડિમ્પુ ડોગ હતો કે ગિટ્ટુ ડોગ હતો? તો સાચો જવાબ ડિમ્પુ. ગિટ્ટુ તો બકરી હતી. આ રીતે અહીં આ પ્રશ્ન પૂરો થાય છે, તમે ખાસ ધ્યાન રાખજો. હવે આગળ જોઈએ. ઉદાહરણ પ્રમાણે વાક્ય વાંચી ખાલી જગ્યા કરવાના છે, પૂરવાની છે. આઈ એમ ક્લોઝિંગ ધ ડોર, એમાં છે ક્લોઝ, એમાંથી ઈ નીકળી ગયો અને આઈ એન જી લખાઈ ગયું. અને એ એમ આઈ જોડે શું વપરાય? યુ જોડે શું વપરાય? આઈ હી શી, હી શી ઈટ, એ જોડે શું વપરાય? આઈ યુ હી શી ઈટ. અને નામો સાથે કયો ક્રિયા વર્ડ્સ આવે એ મેં તમને શીખવાડ્યો હતો ને, ઇઝ એ એમ અને આર. ઇઝ એ એમ અને આર, આર વાળી ખાલી જગ્યાઓ અહીંયા આવતી નહીં, આપણે તો ખાલી માત્ર બે જ નામ યાદ રાખવાના, ઇઝ અને એ એમ. તો ચલો પહેલી ખાલી જગ્યા જોઈએ. મીના ખાલી જગ્યા વોક આપી છે, તો મીના જોડે શું આવશે? ઇઝ આવશે કે એ એમ? મીના છોકરી છે તો ઇઝ આવશે. ઇઝ વોક, તો વોકિંગ, આઈ એન જી, મીના ઇઝ વોકિંગ. હર્ષા ઇઝ ખાલી જગ્યા, હર્ષા ખાલી જગ્યા, તો ઇઝ કીપિંગ. આમાં પીના પી ડબલ થઈ જશે, પી બેવડાઈ જશે. મીના ઈ, હર્ષા ઇઝ કીપિંગ, ડબલ પી કરવાના. આઈ ખાલી જગ્યા અ કાઇટ, તો આઈની જોડે એ એમ, ફ્લાયનું ફ્લાઇંગ, આઈ એમ ફ્લાઇંગ અ કાઇટ. શીતલ ખાલી જગ્યા અ કાઇટ, મેઘ છે તો મેઘમાંથી ઈ નીકળી જશે, ખબર છે ને, ઈ નીકળી જશે અને આઈએનજી લાગી જશે. શીતલ ઇઝ મેકિંગ અ કાઇટ. આગળની ખાલી જગ્યા મનોજ ખાલી જગ્યા સ્વિમમાં, ડબલ એમ થશે. દરેક વસ્તુ ખબર છે ને, અમુક જગ્યાએ બીવડાય છે, જે રીતના પી સ્કીપમાં ડબલ પી, સ્વિમમાં ડબલ એન, એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીં ડબલ એમ થશે, મનોજ ઇઝ સ્વિમિંગ. અમુક જગ્યાએ ઈ નીકળી જાય અને અમુક જગ્યાએ એમના એમ શબ્દ રાખી અને આઈએનજી લખવાનું, ખાસ ધ્યાન રાખજો વર્ડ્સ. આગળનો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ઉદાહરણ છે અ કેપ અને સ્મોલ. આવા વાક્ય મેં બનાવતા શીખવાડ્યું હતું ને, ઉદાહરણ જોઈને જ લખવાનું છે. આઈ હેવ એ કેપ, આઈ હેવ લખવાનો અને આ પહેલો પ્રશ્ન એટલે કે પહેલો શબ્દ વાપરવાનો. વાક્ય બના, આઈ હેવ લખી અને પહેલો શબ્દ અહીં મૂકી દે, પછી લખવાનો ઇટ ઇઝ સ્મોલ. ઇટ ઇઝ લખી અને બીજો શબ્દ અહીં મૂકી દે. એ જ રીતે દરેક વાક્ય આપણે બનાવવાના છે, આ પાંચે પાંચ વાક્ય બનાવવાના છે. તો જોઈએ, અ કાઇટ અને રેડ બે આપેલા છે, તો આપણે આગળ લખીશું આઈ હેવ, આઈ હેવ અ કાઇટ, ઇટ ઇઝ રેડ.
જોઈને અહીં આઈ હેવ એ કાઇન ઇટ ઇઝ રેડ. બીજું વાક્ય જોઈએ અ બુક અને થી. આઈ હેવ એ બુક, ઇટ ઇઝ થી, તે જાડી છે. એ રીતે અ બેગ અને બી. આઈ હેવ આગળ લખીશું અને પહેલું શબ્દ મૂકી દઈશ અ બેગ, પછી ઇટ ઇઝ લખીશ અને બીજો શબ્દ ઇટ ઇઝ બીગ. આ રીતે પરીક્ષા પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું, પહેલા શબ્દ આગળ આઈ હેવ લખી દઈશું અને બીજા શબ્દની આગળ ઇટ ઇઝ. આઈ હેવ એ બોટ અને રાઉન્ડ છે તો ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ છે. પછી અ બટન અને બ્લેક આપેલું છે તો આઈ હેવ એ બટન, ઇટ ઇઝ બ્લેક, ઇટ ઇઝ બ્લેક. આ રીતે પહેલા શબ્દ આગળ આઈ હેવ અને બાકી બે આપ્યા હોય કે ત્રણ આપ્યા હોય તો એની પાછળ ઇટ ઇઝ જ લખવાનું રહેશે. પરીક્ષા દરમિયાન ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ખોટું પડી ન જાય. હવે આગળનું જોઈએ પ્રશ્ન ત્રણ. ચિત્રો જોઈ વાક્ય વાંચો. ચિત્રો જુઓ અને વાક્ય આપેલા છે એ બધા વાંચવાના છે અને યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા કૌંસમાં સાચા જવાબ અને એક ખોટો જવાબ આપેલો સાચો જવાબ અહીં લખવાનો છે. પહેલું છે કેળું અને જોઈએ ધીસ ઇઝ એ બનાના કે બ્રિંજલ. બનાના તો લખીશું ધીસ ઇઝ એ બનાના. ઇટ ઇઝ પર્પલ કે યલો, યલો તો યલો લખીશું. એ જ રીતે ધીસ ઇઝ એ બનાના, ઇટ ઇઝ એ યલો. પરીક્ષા દરમિયાન મિત્રો ખાલી જગ્યામાં કૌંસના જવાબ સાચા આપેલ હશે તેમાંથી સાચો સ્પેલિંગ જોઈને અને લખવાનો રહેશે. ચિત્ર આપેલ હશે, સ્પેલિંગો આપેલા હશે, જવાબ સાથે સાચો સ્પેલિંગ જોઈને અહીં લખવાનું. કોઈ શબ્દ આડો અવળો થઈ નહીં જાય, સ્પેલિંગ આડો અવળો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. બીજું ટેબલ, ધીસ ઇઝ એ ચેર કે ટેબલ, ટેબલ. ઇટ ઇઝ સ્ક્વેર કે રેક્ટેંગલ, સ્ક્વેર. ચોરસ છે, લંબચોરસ નથી. શું થશે? ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ સ્ક્વેર. આગળ જોઈએ કાળું પાટિયું. ધીસ ઇઝ એ બ્લેકબોર્ડ, ઇટ ઇઝ રેક્ટેંગલ. છે ને લંબચોરસ. એ રીતે દરેક ખાલી જગ્યા કરવાની. ધીસ ઇઝ ધ શું છે? આ સન, એસ યુ એન, એસ ઓ એન સન એટલે દીકરો થઈ જાય, એસ યુ એન. ઇટ ઇઝ રાઉન્ડ કે ટ્રાયંગલ, ગોળ ગોળ તો રાઉન્ડ. ધીસ ઇઝ ધ સન, ઇટ ઇઝ રાઉન્ડ. આગળ જોઈએ. ધીસ ઇઝ એન્ડ ખાલી જગ્યા એલિફન્ટ કે એન્ટ. કોણ છે આ? જડ્ડો જડ્ડો હાથી તો એલિફન્ટ. ઇટ ઇઝ સ્મોલ કે બિગ, નાનો કે મોટો. નાનો છે, ના બિગ. તો ખાલી જગ્યા થશે ધીસ ઇઝ એન્ડ એલિફન્ટ, ઇટ ઇઝ બિગ. દરેકના ઓપ્શન આપેલા હશે, સાચો જવાબ જોવાનો. કોઈ સ્પેલિંગનો અંદરથી એક પણ અક્ષર છૂટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર લખો. ચિત્ર આપેલા છે એના પ્રશ્નોના ઉત્તર જોવા લખવાના છે. હવે એમાં કૌંસ આપેલ છે, કૌંસમાંથી જોઈને જ લખવાનું રહેશે જવાબ. તો ચલો પહેલું શું છે? બાર્બર એટલે વાળંદ નાઈ, ટીચર એટલે શિક્ષક, મેશન એટલે કોળિયો, વોટર એટલે કુંભાર, ટેલર એટલે કોણ? દરજી. પોસ્ટમેન એટલે ટપાલી. અગાઉ આપણે જોયા હતા ને સ્વયંસેવકો, પાઠ ચારમાં સ્પેલિંગ સાથે મેં તમને મોઢે કરવાનું કહેલ ને. હવે ઉદાહરણ જોઈએ. કોણ છે શિવાભાઈ? શિવાભાઈ શું છે? કુંભાર. શું છે? કુંભાર. પોર્ટર શું બનાવી રહ્યા છે? માટલા. તો એમના સપ લગતા સવાલ જોઈએ. હુ ઇઝ ઈ, આ કોણ છે? ઈ એ શિવાભાઈ. પરીક્ષા દરમિયાન ઉદાહરણ આપેલ હશે, જાતે લખવાનું નહીં, ઉદાહરણ જોઈ અને વ્યવસ્થિત લખવાનું. વોટ ઇઝ શિવાભાઈ, શિવાભાઈ શું છે? તો લખીશું શિવાભાઈ ઇઝ અ પોર્ટર. પોર્ટર એટલે ખબર છે ને કુંભાર. હવે આપણે જોઈએ મીનાબેન અને મીનાબેન શું છે? ટીચર. હુ ઇઝ શી, આ કોણ છે? લખીશું હી ઈ શી ઇઝ મીનાબેન. જવાબમાં શું લખીશું? શી ઇઝ પછી એમનું સ્પેલિંગ મીનાબેન. વોટ ઇઝ મીનાબેન, મીનાબેન શું છે? મીનાબેન ઇઝ એ ટીચર. અગાઉ કૌંસ આપેલ છે એમાંથી શિક્ષક એટલે કે ટીચરનો સ્પેલિંગ જોઈને લખવાનો. આગળ જોઈએ સુરેશભાઈ અને પોસ્ટમેન. હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ સુરેશભાઈ. વોટ ઇઝ સુરેશભાઈ, સુરેશભાઈ શું કામ કરે છે? સુરેશભાઈ ઇઝ એ પોસ્ટમેન. શું છે? તે એ ટપાલી છે. સુરેશભાઈ ઇઝ અ પોસ્ટમેન. આગળનું ચિત્ર જોઈએ. ભરતભાઈ અને ભરતભાઈ શું છે? મેશન. કળીઓ દિવાલ બનાવે છે ને,
કોણ છે? ઈ ઇઝ ભરતભાઈ. સ્પેલિંગ અહીંયાથી નીચે જોઈને જ લખવાનો, જાતે લખવાનું નહીં. ભરતભાઈ એ અહીં જોઈને જ લખવાના, દરેકના નામ આપેલા જ હશે, સ્પેલિંગ જોઈને જ લખવાના. હી ઇઝ ભરતભાઈ. વોટ ઇઝ ભરતભાઈ? ભરતભાઈ શું છે? તો લખીશું ભરતભાઈ ઇઝ અ મિશન, તે એ કડીઓ છે. કૌંસમાં મિશનનો સ્પેલિંગ આપેલ છે, તે જોઈને જ લખવાનો. પછી શું છે? દરજી, ટેલર, અને ટેલરનું નામ શું છે? નીતિનભાઈ. ચલો આગળ જઈએ. હુ ઇઝ હી? તે કોણ છે? તો હી ઇઝ નીતિન, તે નીતિન છે. વોટ ઇઝ નીતિન? નીતિન શું છે? નીતિન ઇઝ અ ટેલર. કૌંસમાં આપેલા છે જવાબ, ટેલર જોઈને સ્પેલિંગ લખવાનું. નીતિન ઇઝ એ ટેલર. આગળનું ચિત્ર જોઈએ. હુ ઇઝ હી? આ છે કોણ? રાજેશ. અને કોણ છે? બાર્બર, એટલે કે માણન. હુ ઇઝ હી? તે કોણ છે? તો જવાબ લખીશું હી ઇઝ રાજેશ. રાજેશનું સ્પેલિંગ અહીંથી જોઈને દરેક ચિત્રની નીચે સ્પેલિંગ આપેલા છે, નામ તે અહીં સાચી જોડણી સ્પેલિંગ સાથે લખવાના. વોટ ઇઝ રાજેશ? રાજેશ શું છે? રાજેશ ઇઝ અ બાર્બર, તે વાળંદ નાઈ છે. આ રીતે લખવાના છે. પરીક્ષા દરમિયાન ખાસ ધ્યાન રાખજો, દરેક પ્રશ્નના જવાબ અંદર આપેલ હશે પેપરમાં, દરેક પ્રશ્નના જવાબ કૌંસમાં આપેલ હશે. ઉદાહરણ જોવાનું અને કૌંસમાંથી જવાબ સાચો પસંદ કરી સ્પેલિંગની ભૂલ ન પડે તે રીતે આપણે લખવાનું છે. તો અહીં આપણું આ મોડલ ટેસ્ટ પેપર અહીં પૂરું થાય છે. આ ટેસ્ટ પેપરનું હોમવર્ક મેળવી લઈએ. તો હોમવર્કમાં લખીશું વિદ્યાર્થી મિત્રો, શું લખશો? આ હોમવર્કમાં આપણે આગળ ચાર વિદ્યા સત્ર પાઠ 4 થી 6 સુધી લખ્યા, રિવિઝન 2 લખ્યું, હવે છેલ્લું મોડલ ક્વેશ્ચન પેપર, આદર્શ પ્રશ્નપત્ર. એમાં લખીશું પ્રશ્ન 1, પ્રશ્ન 2 બી, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પછી પ્રશ્ન 4, અને આટલે સુધી આપણે લખવાનું રહેશે. આટલે સુધી તમારે અંગ્રેજી વિષયના ચોપડામાં લખવાનું રહેશે. તો અહીં આપણું આ ક્વેશ્ચન પેપર આદર્શ પ્રશ્નપત્ર પૂરું થાય છે. સરસ રીતે લખવું, સ્પેલિંગોની ભૂલ ના પડે, અંગ્રેજી લખતા વાંચતા શીખજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.